સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા 22 દિવસથી મળી આવેલી બે યુવતીઓની હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓની અટકાયત કરી છે. ચારિત્રની શંકા રાખી બંને યુવતીઓની હત્યા કરી નિર્જન સ્થળે ફેંકી દેવાયેલી બંને યુવતીઓ બિહારના ચંપારણના નૈતાન ગામની હોવાનું ખુલ્યું છે, તેમજ હત્યારા પણ આ જ ગામના હોવાનું ખુલ્યું છે. સાબરકાંઠા જિલ્લા પોલીસની 22 દિવસ અગાઉ ગાંભોઈ તેમજ હિંમતનગરના દિધરોટા ગામેથી અલગ અલગ બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં એક મૃતદેહ ગાંભોઈ નજીક તળાવમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો, તેમજ અનેક મૃતદેહ હિંમતનગરના દિધરોટા નજીક નિર્જન વિસ્તારમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે સમગ્ર જિલ્લા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈપણ પ્રકારની ઠોસ માહિતી પ્રાપ્ત થઈ શકી નહોતી. જિલ્લા પોલીસે આ મામલે વધુ ગંભીરતા દાખવતા છેલ્લા એક માસની અંદર સ્થાનિક વિસ્તારમાંથી આવેલા તેમજ પરત ગયેલા પરપ્રાંતિઓની પણ તપાસ હાથ ધરી હતી, જેમાં હિંમતનગર ખાતે રોડ કોન્ટ્રાક્ટના કામકાજ સાથે જોડાયેલ એનડી ચૌધરીના કોન્ટ્રાક્ટમાં અંતર્ગત બિહારમાં 4 લોકો ગયા હતા, પરંતુ બિહારના ચંપારણ જિલ્લાના નૌતન ગામે તપાસ કરતા આજ ગામની બે બહેનપણીઓ નેક આજ ગામના બે આરોપીઓ દ્વારા સાબરકાંઠાના હિંમતનગર ખાતે કામકાજથી લાવ્યા હોવાનું ખુલ્યું હતું, પરંતુ ગામમાં માત્ર બંને વ્યક્તિઓ જ પરત ગયા હતા. પરંતુ બંને યુવતીઓ આજ દિન સુધી ગુમ હોવાનું મળી આવતા પોલીસે આ મામલે હિટાચી મશીનના ઓપરેટર તરીકે કામ કરતા વિકાસ તેમજ મુન્ના કુમારને અટકાયત કરી કાયદેસરની પૂછપરછ હાથ ધરતા બંને આરોપીઓએ બંને યુવતીની હત્યા કર્યાનું સ્વીકાર્યું હતું, તેમજ બંને સામે ચારિત્ર આ મામલે શંકા હોવાના આધારે હત્યા કર્યાનો એકરાર કર્યો હતો. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે જીવનપૂર્વકની તપાસ હાથ ધરી ન હોત તો બંને યુવતીના હત્યાના મામલે કોઈપણ પ્રકારનો ભેદ ઉકેલી શક્યા ન હોત. પરંતુ જિલ્લા પોલીસે જે પ્રકારે આ મામલે ગંભીરતા દાખવી છે તે જોતા અન્ય રાજ્યના આરોપીને પણ ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, તેમજ હાલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ બંને આરોપીઓને ઝડપી વિવિધ કલમ અંતર્ગત જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ્સ, ZS ટીવી, હિંમતનગર. હિંમતનગર ગ્રામ્ય પોસ્ટેમાંથી બે બિનવારસી લાશ મળી હતી. 1/20/2020 રોજે વિરોડા ગામના સીમમાં પીટીસી કોલેજની પાછળ એક ચેકડેમમાંથી એક અજાણી છોકરીની લાશ મળી હતી, જેની ઉંમર આશરે 16-17 વર્ષની હતી. ત્યારબાદ 25/2020 રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના દેદરોટા ગામની સીમમાં નવાનગર તરફ જતા રોડના સાઈડમાંથી એક અજાણી છોકરીની લાશ મળી હતી, એની ઉંમર આશરે 16-17 ઉંમરની હતી. એ તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે જે બંને સાઇટ છે એ માઇનિંગના સાઇટ છે, અને ઉપર શંકા હતા માઇનિંગના જે માણસો છે એમને ચકાસતા એક વિકાસ કુમાર મહતો અને બીજા મુન્ના કુમાર મહતો એમના ઉપર શક જતા એ બંને બિહારના રહેવાસી છે. એમની પૂછપરછ કરતા, એ પકડાઈ હતા પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું કે એમના સાથે બે સગીર વયના છોકરીઓ એમના નૌતમ ગામથી એ લાવ્યા હતા, અને પછી એક છોકરી ઉપર એમને શક જતા કે એમને શક જતા એને મર્ડર કરી નાખ્યું હતું, અને બીજી છોકરી વારંવાર એને પૂછતી હતી કે પહેલી છોકરી ક્યાં ગઈ, પહેલી ભોગ બનનાર ક્યાં ગઈ, અને એ કંટાળી જતા બીજી પણ છોકરીને એમને મર્ડર કરી નાખ્યું હતું. કુલ કેટલા આરોપી પકડવામાં આવ્યા છે અને શું તપાસ હાથ ધરી છે? કુલ બે આરોપી પકડવામાં આવ્યા છે. વિકાસ કુમાર મહતો એ નૌતનનો રહેવાસી છે, અને મુન્ના કુમાર મહતો એ પણ નૌતનનો રહેવાસી છે, અને એ બંને એનડી કન્સ્ટ્રક્શન કંપની, માઇનિંગ કંપની છે, એમાં નોકરી કરતા હતા. ક્યાંથી પકડી લાગે, કેવી રીતે ટીમ બનાવવામાં આવી? એ માટે 12 ટીમ હિંમતનગર પોલીસની બનાવવામાં આવી હતી. હિંમતનગર ગ્રામ્ય જે છે એ ASP લવિના સિંહના એમના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવવામાં આવી હતી, અને એમના ટીમને એક બિહારથી જે આરોપી છે એ પૂછપરછ માટે લાવ્યા હતા, અને બીજા આરોપી જે છે એ RTO સર્કલમાંથી પકડી પાડ્યો છે. બંનેને જે લાશ નાખવામાં અલગ અલગ જગ્યાએ છે, કઈ રીતે લઈ જવામાં આવી હતી, કઈ રીતે હત્યા કરાઈ હતી, એવું કંઈ? એમનું રહેવાનું, બંને આરોપી એ છોકરીઓ સાથે બળવંતનગર ઉપર રહેતા હતા, ફાટકના જોડે રહેતા હતા,
અને પછી એમને રિક્ષામાંથી જે બનાવવાની જગ્યા છે એમાં લઈ જ લવાયો હતો અને પછી એમનો ગળાટુપ આપી મર્ડર કરી નાખ્યો હતો.